જય શ્રી કૃષ્ણ મિત્રો, ચાની રેસીપીમાં તમારું સ્વાગત છે. આજે આપણે ગુજરાતીઓનું પ્રિય ફરસાણ ખાંડવી બનાવીશું. આ ખાંડવીને ઘણી જગ્યાએ પાટોડી તરીકે પણ ઓળખે છે. ખાંડવી દેખાવમાં જેટલી અઘરી લાગે છે, બનાવવામાં એટલી સહેલી છે. બસ ખાંડવી બનાવતી વખતે થોડીક વસ્તુનું ધ્યાન રાખવું જરૂરી છે. અને મારો આ વિડીયો જો તમે સ્કીપ કર્યા વિના જોશો તો તમને લાગશે કે ખાંડવી બનાવવી તો સાવ સહેલી રીત છે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ખાંડવી બનાવવા માટે સૌપ્રથમ તમારે માપનું ખાસ ધ્યાન રાખવું પડશે. તો ચાલો પરફેક્ટ માપ સાથે ખાંડવી બનાવવાની સામગ્રી જોઈ લઈએ. સૌપ્રથમ તેલ લીધું છે, 1 કપ બેસન, 1 કપ દહીં, 2 કપ પાણી લીધું છે, 1/2 ચમચી મીઠું, 1 ચમચી હળદર, 1/2 ચમચી રાઈ, 1/2 ચમચી તલ, 1 લીલું મરચું ઝીણું સમારીને, મીઠા લીમડાના 5-7-8 નંગ, 1/2 ચમચી આદુની પેસ્ટ, 1/2 ચમચી લીલા મરચાંની પેસ્ટ, કોથમીર અને ફ્રેશ નાળિયેરનું ખમણ લીધું છે. તમે ટોપરાનું ખમણ પણ લઈ શકો છો. ખાંડવી બનાવવા માટે બારીક બેસનનો જ ઉપયોગ કરવાનો છે. કરકરો ચણાનો લોટ નહીં ચાલે. આપણે 1 કપ બેસનને ચાળી લેશું જેથી બેસન બારીક અને સ્મૂથ થશે. આ ચાળેલા બેસનને આપણે એક તપેલીમાં લઈ લેશું. હવે બેસનમાં 1 કપ દહીં ઉમેરીશું. પછી આપણે 1 કપ પાણીનો ભરી લેશું. એમાંથી થોડું પાણી બેસન અને દહીંમાં ઉમેરીને વિક્સરની મદદથી બધું સારી રીતે મિક્સ કરી લેશું. હવે કપમાં રહેલું બાકી પાણી ઉમેરીને સારી રીતે મિક્સ કરી લેશું. આવી રીતે તમે બેટર બનાવશો તો એમાં ગાંઠા પણ નહીં રહે અને સ્મૂથ બેટર તૈયાર થશે. હવે 2 કપ પાણી ભરીને બેટરમાં ઉમેરી દેશું. પછી બધું એકવાર સારી રીતે મિક્સ કરી લેશું. ટૂંકમાં કહું તો ખાંડવી બનાવવા માટે 1 કપ બેસન, 1 કપ દહીં અને 2 કપ પાણીની જરૂર પડશે. જો તમારી પાસે મેજરિંગ કપ ન હોય તો તમે કોઈ પણ એક વાટકીનું માપ આ પ્રમાણે રાખો. હવે બેટરમાં 1/2 ચમચી મીઠું ઉમેરીશું, 1 ચમચી હળદર ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે 1 ચમચી આદુની પેસ્ટ ઉમેરી દઈશું, 1 ચમચી મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. અહીં તમે આદું અને મરચાંને ભેગા ખાંડીને આદું મરચાંની ભેગી પેસ્ટ પણ બનાવી શકો છો. હવે આ બેટરને 5 મિનિટ માટે સાઈડમાં મૂકી દઈશું, જેનાથી મરચાં અને આદુનો સ્વાદ બેટરમાં ભળી જાય. હવે 5 મિનિટ પછી બેટરને વિક્સરથી હલાવી લઈશું. અને બેટરને આવી રીતે ગળણીથી ગાળી લઈશું જેથી બેટરમાં કોઈ લમ્સ રહી ગયા હોય તો તે નીકળી જાય અને આપણે જે આદુ મરચાંની પેસ્ટ ઉમેરી છે એ પણ ગળણીમાં રહી જાય અને આપણને સ્મૂથ બેટર મળે. તો હવે અહીં સ્મૂથ બેટર તૈયાર થઈ ગયું છે. હવે આપણે ગેસ ઓન કરીશું અને 1 પ્રેશર કૂકરમાં 2 કપ પાણી એડ કરી દઈશું. અને પાણીમાં 1 કાટલો મૂકી દઈશું. હવે આપણે જે તપેલીમાં બેટર તૈયાર કર્યું છે એ તપેલીને કૂકરમાં મૂકી દઈશું. અને કૂકરને બંધ કરીને મીડિયમ ગેસ ઉપર 6 વિસલ થવા દઈશું.
તો 6 વિસલ પછી ગેસને બંધ કરી દઈશું અને કુકરને એકદમ ઠંડુ થવા દઈશું. હવે આપણે 2 થાળી લઈશું અને થાળીને આવી રીતે તેલ લગાવી લઈશું. હવે કુકર ઠંડુ થઈ ગયું છે. કુકર ખોલીને તપેલીને બહાર ઘાટી લઈશું. હવે એક વખત વિક્સરની મદદથી બેટરને સારી રીતે હલાવી લઈશું જેથી બાફતી વખતે કોઈ ગાંઠા પડ્યા હોય તો તે ઓગળી જાય. અહીં આ વખતે જો તમને બેટર પાતળું લાગતું હોય તો કુકરની 1-2 સિટી તમારે વગાડી દેવી. જો તમારું બેટર પાતળું હશે તો ખાંડવી નહીં પથરાય, તેથી બેટર આવું થોડું જાડું બનવું જોઈએ જેથી ખાંડવી સારી રીતે પાથરતા ફાવે. હવે જે થાળી ઉપર તેલ લગાવીને રાખ્યું છે એની ઉપર આવી રીતે બેટરને ઘાટીને પાતળું પાતળું ફેલાવી દેશું. બેટર આપણું ગરમ હોય ત્યારે જ આપણે થાળી ઉપર પાથરી દેવું. આવી રીતે બંને થાળી ઉપર બેટરને પાથરી દઈશું અને પછી એને 10 મિનિટ માટે ઠરવા દઈશું. 10 મિનિટ પછી જોઈશું કે બેટર ઠરીને સેટ થઈ ગયું છે. હવે આવી રીતે છરીની મદદથી કાપા પાડી લઈશું. આવી રીતે છરીની મદદથી બેટરને સહેજ ઊંચું કરીને પછી હાથથી ખાંડવીનો રોલ વાળી લઈશું. તો જુઓ મિત્રો, ખાંડવીનો કેવો સરસ રોલ વાળીને તૈયાર થઈ ગયો છે. તો છે ને ખાંડવી બનાવવાની એકદમ સહેલી રીત. આવી રીતે ખાંડવીને બધા જ રોલ વાળી લઈશું. તો અહીંયા ખાંડવીના બધા રોલ વાળીને તૈયાર કરી લીધા છે. હવે ખાંડવીનો વઘાર કરીશું. વઘાર કરવા માટે 1 વઘારિયામાં 3-4 ચમચી જેટલું તેલ ઉમેરીશું. તેલ ગરમ થઈ જાય એટલે 1/2 ચમચી રાઈ ઉમેરીશું. 1 લીલું મરચું કાપીને ઉમેરીશું. મીઠા લીમડાના 5-7-8 ઉમેરીશું અને 1/2 ચમચી તલ ઉમેરીશું. હવે ગેસને બંધ કરીને વઘાર્યું નીચે ઉતારી લઈશું. હવે ચમચીની મદદથી ખાંડવી ઉપર વઘાર કરી દઈશું. હવે ફ્રેશ નાળિયેરનું છીણ અને કોથમીર ઉમેરીને ખાંડવીને ગાર્નિશ કરીશું. તો ફટાફટ બની જાય અને જોતા જ મોંમાં પાણી આવી જાય એવી ખાંડવી તૈયાર થઈ ગઈ છે. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ અને ફેમિલીમાં શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ફરી મળીશું આવી નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.